10 વાગ્યાના સમાચારમાં હું છું જિજ્ઞાસા. તમામ સમાચારની વિગતથી વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે મહાસંગ્રામ 2024ની. બીજા તબક્કાના મતદાન પહેલા સિનિયર કોંગ્રેસ લીડર સેમ પિત્રોદાના નિવેદનથી બબાલ થઈ છે. પિત્રોદાએ વિરાસતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની વાતની વકીલાત કરી છે. ભારતમાં સંપત્તિમાં સમાનતા લાવવાની જરૂર છે તેવું પિત્રોદાએ કહ્યું. ભારતમાં સંપત્તિનું સન્માન વિતરણ થવું જોઈએ, સમાન વિતરણ કરવામાં આવે તેવું તેમણે કહ્યું છે. ભારતમાં પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે. સેમ પિત્રોદાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકામાં માત્ર 45% સંપત્તિ પર પરિવારનો હક છે. યુએસ સરકાર સંપત્તિનો 55% ભાગ લઈ લે છે. તો સેમ પિત્રોદાના નિવેદન બાદ ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. અમિત માલવિયાએ કોંગ્રેસ પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ. કોંગ્રેસ દેશને બરબાદ કરવા માંગે છે. કોંગ્રેસ આવશે તો વિરાસત ટેક્સ લગાવશે. જે કમાણી આપણે કરી એ કોંગ્રેસ લઈ જશે. તો કોંગ્રેસના નેતાના આ નિવેદનથી હવે વિવાદ છેડાઈ ગયો છે. કોંગ્રેસના લીડર સેમ પિત્રોદાના નિવેદનથી બબાલ છે. પિત્રોદાએ વિરાસતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની વકીલાત કરી છે. ભારતમાં સંપત્તિમાં સમાનતા લાવવાની જરૂર છે તેવું પિત્રોદાએ કહ્યું, અને સાથે જ કહ્યું કે ભારતમાં સંપત્તિનું સમાન વિતરણ થવું જોઈએ. ભારતમાં પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે. સેમ પિત્રોદાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકામાં માત્ર 45% સંપત્તિ પર પરિવારનો હક છે તેવું પિત્રોદાએ કર્યું છે, અને આ જ વસ્તુ ભારતમાં પણ લાગુ થવી જોઈએ એવું તેમનું જે નિવેદન છે સામે આવ્યું છે. ત્યારબાદ આ નિવેદનને લઈને બબાલ મચી ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે યુએસ સરકાર સંપત્તિનો 55% ભાગ લઈ લે છે. તો કોંગ્રેસ નેતા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ટીવી 9 માં આપનું ખૂબ સ્વાગત છે. કોંગ્રેસના નેતાનું જે નિવેદન છે એના લઈને અત્યારે બબાલ થઈ ગઈ છે સેમ પિત્રોદાના. એ નિવેદનથી તમે વાકેફ હશો જ. તેમનું એવું કહેવું છે કે વિરાસતની સંપત્તિ પર હવે ટેક્સ લગાવવામાં આવે. આપની શું છે પ્રતિક્રિયા? જે રીતનું એનઆઈના ઓલાથી માધ્યમથી જે સેમ પિત્રોદા એ અમારા દેશના એટલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરતા આ દેશને ટેકનોલોજીમાં આમૂલ પરિવર્તન લાવીને રાજીવ ગાંધીના સમયની અંદર જેમને ટેકનોલોજીથી ક્રાંતિ કરીને ભારતના છેવાડાના નાગરિકને જોડ્યો છે, એ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ હોય કે ઇન્ફોર્મેશનની ક્રાંતિ હોય, કોમ્યુનિકેશન ક્રાંતિથી આ દેશમાં આમૂલ પરિવર્તન લાવનાર ટેકનો એવા સેમ પિત્રોદા. એમનું માત્ર આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ટેલિકોમ ક્ષેત્રે નહીં, એને શીર્ષથી માનીને વેક્સિનથી માનીને અનેક ક્ષેત્રે ટેકનોલોજી મિશનથી કામ કર્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા આ બધા ક્ષેત્રે કામ કરીને આ દેશને મજબૂતીથી ટેકનોલોજીથી પરિવર્તન માટે. મનીષભાઈ, આપણે એમના જે નિવેદન આપ્યું છે એમના પર વાત કરવી છે. એમણે જે કહ્યું કે વિરાસત માટે કે મારી વાત પૂરી સાંભળવાની, મારે કાયમ તમને કહું છું ને ફરી કહું છું, મારી વાત પૂરી સાંભળવાની તૈયારી સાથે જ હું કહી રહ્યો છું કે શેના માટે સામ પિત્રોદા બોલ્યા છે, આ દેશની અહમ ભૂમિકા શું કરી. મનીષભાઈ, આપની વાત તમે પૂરી કરો. તો જયારે ડોક્ટર સેમ પિત્રોદા જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અહમ ભૂમિકા ભજવી રહ્યા હોય વિવિધ ક્ષેત્રમાં, અને એમને પોતે આખા દેશ વિશ્વમાં પરિવર્તન માટેના એક વન ઓફ ધી ટૂલ બનીને પોતે ભૂમિકા ભજવી રહ્યા હોય, ત્યારે એમને કરેલી વાત એ અમેરિકાના જ્યાં સ્થિતિ છે અમેરિકાની અંદર જે છે આપણે જોઈએ છીએ. તો ટીવી 9 ના માધ્યમે વિશ્વ અસમાનતા તરફ વધી રહ્યું છે. અત્યારે ફરીથી ગાંધીના મોડેલની જરૂર છે. આપણે કન્ઝર્વેશનની કન્ઝમ્પશનનું મોડેલ અલગ હતું, અત્યારે કન્ઝર્વેશનનો સમય છે. આપણે નોટબંધી પછી કોરોના પછી જોયું હતું કે લોકોની બચત કેવી ખલાસ થઈ ગઈ અને અસમાનતા કેવી વધી, ત્યારે એમને પોતાનો વિચાર રજૂ કર્યો છે કે અમેરિકામાં આ પ્રકારનું મોડેલ છે. ભારત કઈ દિશા તરફ જવું જોઈએ ભારતે નક્કી કરવાનું હોય, ભારતની નીતિ ભારત નક્કી કરે, જે કોઈ સરકાર આવે એને નક્કી કરવાની હોય છે. પણ અસમાનતા વધી છે નિશ્ચિત છે, હેવ અને હેવ નોટ વચ્ચેનો અંતર વધી રહ્યું છે. દેશ તો ઓક્સફર્ડ નો રિપોર્ટ આવ્યો છે, ટીવી 9 માં બધા માધ્યમે રજૂ કર્યો છે કે 1% વ્યક્તિ આગળ સંપત્તિના 80% જેટલો ભાગ એમની આગળ હોય,
ત્યારે અસમાનતાની ખાઈના કારણે માણસો વધુ વધુ ગરીબી રેખામાં જશે, એના કારણે એમના બાળકોને પાયાનું શિક્ષણ નથી મળતું, આરોગ્ય સેવા નથી મળતી. ત્યારે અસમાનતાની ખાઈ દૂર કરવા માટે એક પ્રકારનો વિચાર આપ્યો છે, અમેરિકાનું મોડેલ આ છે, અમેરિકામાં આ સ્થિતિ છે, ભારતને ભારતનું મોડેલ બનાવવાનું છે. એમાં શું થઈ શકે? આપણે અત્યારે જોતા હશું કે જીએસટી ના નામે જે પ્રકારે અબજો રૂપિયાનો ટેક્સ ભેગો થાય છે, એની હેડલાઇન બને છે, પણ એ ટેક્સના કારણે નાનો વેપારી કેવો બરબાદ થાય છે, નાના ઉદ્યોગો કેવા બરબાદ થાય છે. ગુજરાતમાં 50% સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને તારા લાગી ગયા છે. તો શું આ લૂંટનું મોડેલ યોગ્ય છે? આપણે જીએસટી નોટબંધી પછી કઈ રીતની પરિસ્થિતિ થઈ છે, કોરોના પછી આપણી સ્થિતિ કઈ છે, આપણે શિક્ષણમાં ક્યાં છીએ, આરોગ્યમાં ક્યાં છીએ, આપણે ભૂખમરાના આંખમાં ક્યાં છીએ, આ બધી પરિસ્થિતિથી ભારતે અંતે તો એ નીતિ ઘડવાની છે કે ભારતના સામાન્ય માણસને પણ એમ લાગે છેલ્લા 10 વર્ષની અંદર ભલે જાહેરાત અમૃતકાળની થાય, હકીકતમાં અન્યાયકાળ છે, અને મોંઘવારીના કારણે આપણે કેવા ખપ્પરમાં ઉમાઈ ગયા. ગુજરાત જેવા ગતિશીલ અને પ્રગતિશીલ રાજ્યમાં દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે, એ શું આપણા માટે વ્યાજબી છે? આ વાત કરવી જોઈએ. 5.24 કરોડ નાગરિકો ગુજરાતમાં ગરીબી રેખામાં આવી ગઈ હોય, ધકેલાઈ ગયા હોય, જેમને મફત અનાજ ઉપર એમને અપાતું હોય, આ બધી પરિસ્થિતિ દેશમાં 54 કરોડ કરતા વધુ નાગરિકોને, 80 કરોડ નાગરિકોને જ્યારે મળતું હોય અનાજની અને એને આપણે ક્રેડિટ લેતા હોય, મને એમ લાગે છે કે આ દેશ માટે એક ચિંતાનો વિષય છે. અસમાનતા એ આપણા સૌના માટે પ્રગતિમાં. મનીષભાઈ, તમે એવું માનો છો કે વિરાસતી સંપત્તિ પર ટેક્સ લાગવો જોઈએ દેશમાં? હું એવું બહુ પ્રમાણિકપણે માનું છું, અસમાનતા દૂર થવી જોઈએ. ઓકે, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સેમ પિત્રોદાનું એ નિવેદન કે જેના લઈને હવે બબાલ થઈ ગઈ છે, આવો સાંભળીએ શું કહ્યું છે એમણે. There is an inheritance tax. So if let's say one has $100 million worth of wealth and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says you in your generation made wealth, you are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day.